मॉर्निंग विद्यार्थी लेक्चर में लास्ट लेक्चर में आप गुणन प्रघात की रीत में स्वाध्याय आठ दाखला जेमा आपणे जुदी जुदी रीत दाखला जे पांच गुण में पूछाय छे एवा दाखलाओ चर्चा करी हजी पण एमा बे त्रण दाखला छे पण टूंक जवाबी दाखलाओ छे तथा एना ए दाखला नुं पुनरावर्तन छे विद्यार्थी मित्रों तमे घरे बेठा बेठा एने गणी शको छो आजे आपणे बोर्ड नी परीक्षा नी अंदर त्रण गुण में के पांच गुण में दाखलो पूछे एवी एक पद्धति नी चर्चा करी छे ज्यारे आ चेप्टर नी शरूआत करेली त्यारे मैं तमने आनी रीतो विशे चर्चा करेली विकर्ण आकृति की रीत गुणन प्रघात की रीत एट के कार्ल पियर्सन की रीत तीज रीत बात करेली आप प्रवाक्ष शब्द स्पीयरमैन प्रवाक्ष शब्द मित्रों विकर्ण आकृति की रीत बोर्ड की परीक्षा की अंदर मात्र थीअरी में पूछा पांच गुण में त्रण गुण में दाखला होता नहीं गुणन प्रघात की रीत अथवा कार्ल पियर्सन की रीत एना दाखलाओ पांच गुण में पूछा जेनी चर्चा गई काल सुधी में आपने करेली आज धोरण बार आंकड़ाशास्त्र भाग एक चैप्टर के सुरक्षा शब्द में स्पीयरमैन की क्रमांकश शब्द की रीत चर्चा करी छे मित्रों आ एक समझवा में सरल छे क्रमांकश शब्द की गणतरी एक कार्ल पियर्सन की सहसंबंध की गणतरी करता सहेली पड़े छे ज्यारे दाखला में गुणात्मक माहिती आपेली होय त्यारे क्रमांकश शब्द की रीत थी आपणे एना उकेल मेळवी शकीए छे संख्यात्मक माहिती आपेली होय ત્યારે આપણે જોયું એ મુજબ સહસંબંધની રીત શોધવા માટે કાર્લ પિયર્સન કે ગુણન પ્રઘાતની રીતના દાખલા લીધા મિત્રો ગુણાત્મક માહિતી એટલે શું તો જ્યારે એક ઔદ્યોગિક એકમ કે કોઈ પણ બે કંપની કે કોઈ પણ વચ્ચે વસ્તુ વચ્ચે કે કોઈ પણ કંપનીના નફા કે ખોટ વિશે જ્યારે એનો ક્રમ આપવાનો હોય એમની તુલના કરવાની હોય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે गुणन प्रघात की रीत पछीनी जे रीत छे त्रण गुण में दाखलो घणीवार पूछाय घणीवार पांच गुण में पण पूछी नाखे एनो सूत्र जे मित्रो r बराबर 1 माइनस 6 सिग्मा d स्क्वायर छे n n स्क्वायर माइनस 1 જ્યાં d એટલે શું તો d એટલે rx માઇનસ ry એટલે rx અને ry એટલે શું તો rx એટલે પ્રથમ કંપનીનો ક્રમ અને આરવાય એટલે બીજી કંપનીનો ક્રમ અથવા જે વસ્તુ કે જે આપણને નફો કે ફોન કે જે પણ કે આપી માહિતી એનો આરએક્સ અને આરવાય એટલે પ્રથમ અને બીજો એ બંનેનો ક્રમ મિત્રો ઘણીવાર દાખલામાં ચલ એક્સ અને ચલ વાયમાં એકની એક રકમનું પુનરાવર્તન કરવામાં આવેલું હોય છે તો જ્યારે એની રકમમાં એક્સ અને વાયમાં પુનરાવર્તન કરેલું હોય ત્યારે આ સૂત્ર લેવામાં આવે છે r બરાબર 1 માઇનસ 6 સિગ્મા d સ્ક્વેર પ્લસ cf છેદમાં n n સ્ક્વેર માઇનસ 1 જ્યાં cf એટલે શું તો e e એટલે આપણને એનો સરવાળો સિગ્મા m ઘન માઇનસ m છેદમાં 12 જ્યાં f એટલે ચલ x અને ચલ y માં આંકડાઓનું પુનરાવર્તન મિત્રો આપણે આ સૂત્ર પરથી ખૂબ નાટકીય રીત છે ખૂબ સહેલી રીત છે આપણે એકાદ દાખલા વડે આજે આપણે એની શરૂઆત કરી તો શરૂઆત કરીએ આપણે સ્વાધ્યાય 2.3 ના પ્રથમ દાખલાની રીત સ્વાધ્યાય 2.3 દાખલા નંબર 1 આપણે સૌ પ્રથમ એની રકમ વાંચી विद्यार्थी मित्रों अपने सूत्रों जो है वह हमें स्वाध्याय देवपट को दाखला नंबर एक में शुरुआत करिए तुम्हारा पाठ्य पुस्तक में पेज नंबर 99 पर पहलो दाखलो आपने आ रीते आपेलो छे बे बजार विश्लेषको छेल्ला कितना समय में करेला विकास ने आधारे 6 कंपनीओए नीचे मुजब क्रम आपेल छे आ परथी बन्ने विश्लेषकोना मूल्यांकन वच्चेनो सहसंबंध शोधो मित्रों જ્યારે દાખલાની રકમમાં સહસંબંધાંક શોધો ગુણન પ્રઘાતની રીતમાં સહસંબંધાંક શોધો સ્પીયરમેનની રીતમાં સહસંબંધાંક શોધો પહેલી દ્રષ્ટિએ આપણે કોષ્ટક જોઈએ તો આપણને ખબર ન પડે કઈ પદ્ધતિથી કરવું તો જ્યારે દાખલામાં ક્રમાંક સહસંબંધ શોધો એવી સૂચના આપેલી હોય
अथवा तो दाखलानी रकम में चल एक्स ने चल वाई એટલે કે પ્રથમ ખાનો અને બીજા ખાનામાં ક્રમ એવો શબ્દ લખેલો હોય તો આજ આપણે સ્પીઅરમેનના ક્રમાંક સહસંબંધી રીતિ દાખલ કરવાનો છે અન્યથા આપણે સૂચના હોય ખાલી સહસંબંધાની શોધો અથવા ગુણન પદ્ધતિની રીતે કરો અથવા તો એમ પણ કીધું હોય કે કાર્લ પિયર્સનની પદ્ધતિથી કરો તો આપણે લાસ્ટ લેક્ચરમાં શીખ્યા એ મુજબ અહીં આપણે સ્પષ્ટ સૂચના છે પ્રથમ ખાનો છે કંપની विश्लेषक बे द्वारा क्रम એટલે આપણે RY કહીશું સૌપ્રથમ RX 5 विद्यार्थी मित्रों रकम आपेली सौ प्रथम आवा खूब अगत्यनी बात मारे ए करनी छे के जो दाखलानी रकम क्रम आपी दीधेला होय तो એને સીધું RX અને RY વડે દર્શાવી શકાય છે જેમ કે જો અહીં ક્રમ છે 1 2 3 4 5 વચ્ચે એક પણ સંખ્યા ખૂટતી નથી એક થી શરૂઆત કરી અને ક્રમમાં આપેલા છે એવી જ રીતે અહીં 1 2 3 4 5 અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે એક થી શરૂ કરી અને ક્રમમાં અંક આપેલા છે પરંતુ ઘણીવાર દાખલાની રકમમાં અહીંયા કોઈ ક્રમ વચ્ચેનો ખૂટતો હોય દાખલા તરીકે 10 12 18 17 16 એવી રીતે આપેલો હોય એટલે કે એક ક્રમથી શરૂઆત કરેલી ન હોય અને વચ્ચેની કિંમતથી કોઈ કિંમતો ખૂટતી હોય તો આપણે સૌપ્રથમ RX અને RY શોધવું પડે તો જો એ રીતે રકમ આપેલી છે ક્રમમાં અંક નથી આપેલા તો એને ચલ X અને ચલ Y કહેવાય અને ત્યારબાદ RX અને RY શોધવા એ કેવી રીતે શોધવા તો કે જે સૌથી મોટી કિંમત છે એની સામે એક ક્રમ આપો એના પછીની જે નાની કિંમત છે એની સામે બે ક્રમ આપો પછી ત્રણ ક્રમ આપો ચાર ક્રમ આપો એવી જ રીતે આપણે RX અને RY ક્રમમાં સૌપ્રથમ ગોઠવવાનું છે RX અને RY મળી ગયા બાદ ત્યાર પછીનું ખાનું છે આપણું D RX માઇનસ RY ક્રમાંકો વચ્ચેનો તફાવત એટલે RX માઇનસ RY જેને D વડે દર્શાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો જો આ ક્રમમાં ન આપેલું હોય તો સૌપ્રથમ એને ક્રમમાં ગોતો એટલે કે RX અને RY મેળવો અને ત્યારબાદ D શોધો D કેવી રીતે મળે તો RX માંથી RY બાદ કરો 5 માઇનસ 6 માઇનસ 1 2 માઇનસ 4 માઇનસ 2 1 માઇનસ 3 માઇનસ 2 4 માઇનસ 2 2 3 માંથી 1 જાય 2 6 માંથી 5 જાય 1 આ રીતે સૌપ્રથમ આપણે D શોધી કાઢ્યું ત્યાર પછીનું ખાનું છે મિત્રો D સ્ક્વેર એટલે જે ક્રમાંકોનો તફાવત આવ્યો એનો સ્ક્વેર એટલે કે 1 નો સ્ક્વેર 1 2 નો સ્ક્વેર 4 2 નો સ્ક્વેર 4 2 નો સ્ક્વેર 4 2 નો સ્ક્વેર 4 અને 1 નો સ્ક્વેર 1 આ રીતે આપણે D સ્ક્વેર મેળવી શકીએ છીએ આનો સરવાળો કરો D સ્ક્વેર એને સિગ્મા D સ્ક્વેર કહેવામાં આવે છે 1 ને 4 5 5 ને 4 9 9 4 13 13 ને 4 17 17 ને 1 18 વિદ્યાર્થી મિત્રો આપણને સિગ્મા D સ્ક્વેર મળ્યું 18 હવે ત્યારબાદ ક્રમાંક સહસંબંધ R બરાબર 1 માઇનસ 6 સિગ્મા D સ્ક્વેર छ એવું કરવાની બદલે 18 ગુણ્યા 6 એમ ગુણાકાર કરો સૌપ્રથમ આપણે કેલ્સિયમની મદદથી જોઈએ તો 18 ગુણ્યા 6 108 ત્યારબાદ 6 કૌંસમાં 6 નો વર્ગ 36 - 1
आर बराबर 1 माइनस 108 छेद में 6 गुणिया 35 35 गुणिया 6 210 आर बराबर 1 माइनस 108 छेद में 210 108 ने 210 वडे भागवा 108 भाग्या 210 0.51 पांच अथवा पांच थी बदल हो तो ये एक अंक आप उमेरी सकते हैं एक बार थी 0.51 आपने बात करिए जीरो पॉइंट 49 तो आ रीते मित्रों आपने प्रथम दाखला नो क्रमांक संबंध प्राप्त थाय छे विद्यार्थी मित्रों बोर्ड की परीक्षा के अंदर आ दाखलो वधारे में वधारे 3 गुण पूछी सके छे 5 गुण में आ दाखला पूछा आवे हां आमा 5 गुण नो दाखलो आवशे पण एमां किंमतो थोड़ी मोटी होय અને એમાં આરએક્સ અને આરવાય એટલે ક્રમાંક આપણે ગોતવાના હોય ત્યારબાદ ડી અને ડી સ્ક્વેર આપણે શોધવાનું હોય એવા દાખલા પણ પાંચ ગુણમાં પૂછી શકે છે જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં પછીથી કરીશું તો સ્વાધ્યાય 2.a નો દાખલા નંબર 2 આપણને આ રીતે આપેલો છે નાસ્તા બનાવતી એક સ્થાનિક ગૃહ ઉદ્યોગ કંપની દરેક નાસ્તા 100 ગ્રામમાં पैकेट में बेचे छे एक नवा प्रकार की वेफर की कीमत निर्धारण माटे तेना भाव अने मांग नो प्राथमिक अभ्यास करता नीचे मुजब माहिती मळे छे आ माहिती परथी वेफर ना भाव अने तेनी मांग वच्चे सहसंबंध शोधो मित्रों आ दाखलो बोर्ड की परीक्षा के अंदर विभाग एफ नी अंदर 5 गुण नो पूछाय छे એટલે ગુણભારની દ્રષ્ટિએ ખૂબ અગત્યનો એવો દાખલો છે પ્રથમ ખાનું છે આપણો વેફરનો ભાવ રૂપિયામાં રકમ રૂપિયામાં જેને ચલ એક્સ કહીશું દાખલા નંબર 2 બીજું ખાનું છે માં हजार पैकेट जेने आपने चल लाई गई है वेफर नो भाव रुपया में 24 26 32 33 35 અને 30 જ્યારે માલ 1000 પેકેટમાં 27 24 22 20 15 અને 24 મિત્રો અહીંયા આપણે રકમ સ્વાધ્યાય 2.2 માં વેફરનો ભાવ અને માલ બંને ચલ એક્સ અને ચલ વાય એમ આપેલ છે એના ઉપરથી આપણે વેફરના ભાવ અને માલ પરનો સહસંબંધ શોધવો છે ગઈકાલે આપણે વાત કરેલી જેમાં આપણે 3 સૂત્રો તમને આપેલા જેમાં સૌપ્રથમ આપણે એની ચર્ચા કરેલી કે જે ચલ એક્સ અને ચલ વાય આપ્યો છે એનો સૌપ્રથમ આપણે એનો મધ્યક શોધવો મધ્યકના આધારે નક્કી કરવું કે કયું સૂત્ર આપણે ઉપયોગમાં લેવું છે તો મિત્રો સૌપ્રથમ આપણે ચલ એક્સ અને ચલ વાય નો મધ્યક શોધીએ તો કેલ્સિયમની મદદથી સૌપ્રથમ ચલ એક્સ અને ચલ વાય નો આપણે સરવાળો કરીએ તો સિગ્મા એક્સ ચલ એક્સ નો સરવાળો 24 પ્લસ 26 પ્લસ 32 પ્લસ 33 प्लस 35 અને प्लस 30 180 એવી રીતે સિગ્મા વાય એટલે કે માન ચલ વાય નો સરવાળો કરીએ તો સૌપ્રથમ 27 પ્લસ 24 પ્લસ 22 પ્લસ 20
प्लस पंदर प्लस चौबीस एक सौ बत्तीस। मित्रों चल एक्स चल वाई नो अपने सरवाळो कर्या बाद एनो मध्यक शोधवाइए। चल एक्स नो मध्यक अने चल वाई नो मध्यक, तो सौ प्रथम आपने चल एक्स नो मध्यक एक्स बार जेनु सूत्र ए सिग्मा एक्स छेदमा एन। सिग्मा एक्स आपने मिल्यु छे एक सौ ने एसी अने एन अने चल एक्स मा आवती संख्या एक बे त्रण चार पांच अने छ, तो छ एक्स बार बराबर एक सौ एसी ने छ वडे भागिए तो त्रीस मळे छे। एवी रीते वाय बार सुधी सिग्मा वाई छेदमा एन। सिग्मा वाय एनो सरवाळो मळ्यो आपणे एक सौ बत्तीस, एक सौ बत्तीस भाग्या छ, तो एक सौ बत्तीस भाग्या छ बावीस, वाय बार बावीस मिल्यो। अपने एक्स बार अने वाय बार नी किंमत तो प्राप्त थई, एक्स बार आपने तीस रूपया जे वेपर नो भाव दर्शावे छे अने वाय बार आपने बावीस मिल्यो जे हजार पैकेट मां दर्शावे। मित्रो एक्स बार अने वाय बार मळ्या बाद आपणे एवी वात करेली के जो एक्स बार अने वाय बार बन्ने पूर्णांकमां किंमतो मळे तो सहसंबंधांक शोधवानो आ सूत्र आपणे लईशुं। आर बराबर सिग्मा एक्स माइनस एक्स बार वाय माइनस वाय बार छेदमां रो सिग्मा एक्स माइनस एक्स बार नो स्क्वेर गुणिया रो सिग्मा वाय माइनस वाय बार नो स्क्वेर। आ सूत्र आपणे જ્યારે એક્સ બાર અને વાય બાર બંને કિંમતો પૂર્ણાંકમાં મળે ત્યારે આ સૂત્રની દાખલાની સરળતાથી આપણે એનો જવાબ મેળવી શકીએ છીએ। જો મિત્રો અહીંયા એક્સ બાર અને વાય બાર અથવા એક્સ બાર કે વાય બાર બે કિંમતો એ જો પૂર્ણાંકમાં કિંમત ન મળે હોય તો અહીંયા આપણે સૂત્ર કયું લે, તો અહીંયા પૂર્ણાંકમાં કિંમત ન મળે હોય અને આ કિંમતો પ્રમાણમાં નાની હોય, નાની એટલે એક બે પાંચ સાત દસ કે અગિયાર સુધી કે પંદર સુધીની નાની કિંમતો મળી હોય તો અહીંયા આપણે સૂત્ર લે સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય છેદમાં રો એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ નો સ્ક્વેર ગુણ્યા રો સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાય નો સ્ક્વેર। જો વિદ્યાર્થી મિત્રો આપણે આ બંને કિંમતો એક્સ બાર અને વાય બાર ની કિંમતો અપૂર્ણાંકમાં મળી હોય, પૂર્ણાંકમાં ન મળી હોય અને આ કિંમતો પ્રમાણમાં મોટી હોય જેમ કે અહીંયા છે તે રીતે હોય તો આપણે ધારે પદ્ધતિના સૂત્રનો ઉપયોગ કરી એટલે કે યુ અને વાય વાળી ની આપણે લે એનું સૂત્ર છે એમ સિગ્મા યુ વી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી છેદમાં રૂટ n sigma u square minus sigma u no square gunya root sigma v square minus sigma v no square। આ ત્રણેય સૂત્રો મિત્રો પાંચ ગુણમાં છે, આમ જોવા જઈએ તો કોઈ પણ સૂત્રના ઉપયોગથી આપણે સહસંબંધાંક મેળવી શકીએ છીએ, પરંતુ ઝડપથી જવાબ મળે ક્યાંય પણ ભૂલ ન થાય આંકડાઓ મોટા ન થઈ જાય એટલા માટે આપણે આ સૂત્રોને સ્ટેપ દ્વારા સમજ્યા છે। તો હવે જોઈએ આપણે એક્સ બાર કે વાય બાર પૂર્ણાંકમાં આવ્યો છે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો છે, માટે સૌ પ્રથમ આ સૂત્રો મુજબ આપણે ખાના બનાવીએ તો પ્રથમ ખાનું છે તમારું એક્સ માઇનસ એક્સ બાર, બીજું ખાનું છે વાય માઇનસ વાય બાર, ત્રીજું ખાનું છે એક્સ માઇનસ એક્સ બાર નો સ્ક્વેર, ત્યાર પછીનું ખાનું છે વાય માઇનસ વાય બાર નો સ્ક્વેર અને લાસ્ટમાં ખાનું આવશે એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર। આટલા ખાના દ્વારા આપણે આ દાખલાને જોવાનું છે, તો પ્રથમ ખાનું છે એક્સ માઇનસ એક્સ બાર, એક્સ એટલે ચલ કિંમતો છે વેપરનો ભાવ દર્શાવે છે, એક્સ બાર એટલે ચલ એક્સ નું મધ્ય એટલે કે ચલ કિંમત
કિંમત માંથી આપણે દરેક માંથી ત્રીસ બાદ કરવા છે. દાખલા તરીકે ચોવીસ માંથી ત્રીસ બાદ કરીએ તો માઇનસ છવ્વીસ માંથી આપણે ત્રીસ બાદ કરીએ તો માઇનસ ચાર, બત્રીસ માંથી આપણે ત્રીસ બાદ કરીએ તો પ્લસ બે, તેત્રીસ માંથી ત્રીસ બાદ કરીએ તો પ્લસ ત્રણ, પાંત્રીસ માંથી ત્રીસ બાદ કરીએ તો પ્લસ પાંચ, અને ત્રીસ માંથી ત્રીસ બાદ કરીએ તો શૂન્ય. એવી જ રીતે હવે એના પછીનું આપણે જોઈએ તો વાય માઇનસ વાય બાદ, વાય એટલે ચલ વાય ની કિંમત જે માંગ હજાર પેકેટમાં દર્શાવે છે, અને વાય બાય એટલે વાય નો મધ્ય, ચલ વાય નો મધ્ય જે આપણને પ્રાપ્ત થયો છે બાવીસ, એટલે કે સત્યાવીસ માંથી બાવીસ બાદ કરીએ તો પાંચ, ચોવીસ માંથી બાવીસ બાદ કરીએ તો બે, બાવીસ માંથી બાવીસ બાદ કરીએ તો શૂન્ય, વીસ માંથી બાવીસ બાદ કરીએ તો માઇનસ બે, પંદર માંથી બાવીસ બાદ કરીએ તો માઇનસ સાત, ચોવીસ માંથી બાવીસ બાદ કરીએ તો પ્લસ બે. મિત્રો અહીંયા ક્યાંય માઇનસ ની નિશાનીમાં ભૂલ ન થાય એનું થોડું ધ્યાન આપ્યું. હવે જોઈએ એના પછીનો ખ્યાલ, એક્સ માઇનસ એક્સ બાર નો સ્ક્વેર y માઇનસ y બાર નો સ્ક્વેર, x માઇનસ x બાર નો સ્ક્વેર એટલે આપણે જે ખ્યાલ મળ્યું છે એ x માઇનસ x બાર એનો સ્ક્વેર કરવાનો છે, એટલે કે માઇનસ 6 નો સ્ક્વેર 36. મિત્રો અહીંયા માઇનસ છે છતાં અહીંયા પ્લસ કર્યું, કારણ કે કોઈ પણ સંખ્યાનો સ્ક્વેર હંમેશા પ્લસ થાય છે. માઇનસ 4 નો સ્ક્વેર 100, 2 નો સ્ક્વેર 4, 3 નો સ્ક્વેર 9, 5 નો સ્ક્વેર 25, અને 0 નો સ્ક્વેર 0. એવી જ રીતે y માઇનસ y બાર નો સ્ક્વેર જોઈએ તો y માઇનસ y બાર નો સ્ક્વેર 5 નો સ્ક્વેર 25, 2 નો સ્ક્વેર 4, 0 નો સ્ક્વેર 0, 2 નો સ્ક્વેર 4, 7 નો સ્ક્વેર 49, અને 2 નો સ્ક્વેર 4. આ રીતે આપણને x માઇનસ x બાર અને y માઇનસ y બાર ના સ્ક્વેર પ્રાપ્ત થયા. હવે છેલ્લું ખાનું છે x માઇનસ x બાર ગુણ્યા y માઇનસ y બાર, એટલે કે x માઇનસ x બાર અને y માઇનસ y બાર આપણને નો ગુણાકાર જોઈએ તો ઓછે વખતે ઓછા, 6 પંચાવે 30, ઓછે વખતે ઓછા 4 ગુણ્યા 2 એટલે 8, 2 ગુણ્યા 0 એટલે 0, વત્તે ઓછે ઓછા 3 ગુણ્યા 6 માઇનસ 6, વત્તે ઓછે ઓછા 5 ગુણ્યા 7 માઇનસ 35, અને એવી જ રીતે 0 ગુણ્યા 2 એટલે 0. મિત્રો આ મુજબ આપણને કોષ્ટક પ્રાપ્ત થયો. હવે આપણે એનો સવાલ જોઈએ તો પ્રથમ કામ છે x માઇનસ x બાર, સિગ્મા x માઇનસ x બાર, બીજું ખાનું છે y માઇનસ y બાર, ત્રીજું ખાનું છે x માઇનસ x બાર નો સ્ક્વેર, ત્યાર પછી છે y માઇનસ y બાર નો સ્ક્વેર, અને લાસ્ટમાં છે x માઇનસ x બાર ગુણ્યા y માઇનસ y બાર. મિત્રો સૌ પ્રથમ આપણે કેલ્સિયમ ની જરૂર પડશે, અહીંયા કેલ્સિયમ નો ઉપયોગ કરશું, મૌખિક થાય ઝડપથી મૌખિક કરીએ તો 6 4 10, આ માઇનસ 10, તમને 2 5, 5 કે 5 10, 10 માંથી 10 જાય તો શૂન્ય, ત્યારબાદ 5 ને 2 7, 7 ને 2 9, આ પ્લસ 9, અને 7 ને 2 9, આ માઇનસ 9, 9 માંથી 9 જાય તો શૂન્ય. એવી જ રીતે આપણે આને કેલ્સિયમ ની મદદથી ઝડપથી જોઈએ તો 36 પ્લસ 16 પ્લસ 4
प्लस नौ प्लस पच्चीस प्लस शून्य એટલે કે જે x - x બાર નો સ્ક્વેર નો સરવાળો આપણને 90 પ્રાપ્ત થયો એવી જ રીતે y - y બાર નો સ્ક્વેર એનો સરવાળો 25 + 4 + 4 + 49 + 4 86 અને એવી જ રીતે લાસ્ટ માં x - x બાર y minus y bar એનો સરવાળો જોઈએ તો 30 plus 8 plus 6 plus 35 મિત્રો અહીંયા બધી જ કિંમત માઇનસ હોવાથી માઇનસ 79 આપણને એનો સરવાળો મળશે આ રીતે આપણે 5 ગુણના આ દાખલાનો કોષ્ટક પૂર્ણ કર્યો છે મિત્રો બોર્ડની પરીક્ષાની અંદર આટલો કોષ્ટક બનાવ્યો હોય તો પણ આપણને 3 ગુણ પ્રાપ્ત થાય છે ત્યારબાદ 1 ગુણ આપણને સૂત્રનો અને 1 ગુણ એની સૂત્ર પરથી કિંમતો મૂકતા મેથડના નો 1 ગુણ મળે છે એમ કુલ 5 ગુણનો દાખલો આ છે આપણો તો સૌપ્રથમ આપણે સૂત્રની અંદર એની કિંમતો મૂકીએ તો સિગ્મા x - x બાર ગુણ્યા y - y બાર આપણને કોષ્ટક પરથી પ્રાપ્ત થાય છે માઇનસ 79 છેદમાં સિગ્મા x - x બાર નો સ્ક્વેર રૂટ સિગ્મા x - x બાર નો સ્ક્વેર આપણને મળ્યો છે મિત્રો 90 ગુણ્યા સિગ્મા y - y બાર નો સ્ક્વેર આપણને મળ્યો છે 86 r બરાબર માઇનસ 79 હવે 90 નું આપણે વર્ગમૂળ કાઢીએ તો 9.49 9.48 છે પરંતુ ત્રીજો અંક 5 અથવા 5 થી વધારે છે માટે મેં એક અંક અહીંયા ઉમેરીને મૂક્યો છે એવી રીતે 86 નો વર્ગમૂળ જોઈએ 9.27 મિત્રો અહીંયા ત્રીજો અંક 5 અથવા 5 થી વધારે નથી માટે મેં 9.27 જે છે એ જ મૂક્યો છે હવે માઇનસ 79 છેદમાં 9.49 ગુણ્યા 9.27 87 હવે માઇનસ 79 ને 87.97 વડે આપણે ભાગીએ 79 ભાગ્યા 87.97 તો r બરાબર માઇનસ 0.89 પાછળ ત્રીજો 5 અથવા 5 થી વધુ છે 8 છે માટે અહીંયા 89 ની જગ્યાએ આપણે માઇનસ 0.90 પણ લખી શકીએ છીએ આમ વેફરના ભાવ અને માંગ વચ્ચેનો સહસંબંધ માઇનસ 0.90 આપણને પ્રાપ્ત થાય છે વેફરનો ભાવ અને માંગ વચ્ચેનો સહસંબંધ માઇનસ 0.90 મળે છે મિત્રો બોર્ડની પરીક્ષાની અંદર આટલો દાખલો લખવાથી આપણને 5 ગુણ પ્રાપ્ત થાય છે ગુણભારની દ્રષ્ટિએ ખૂબ અગત્યનો એવો આ દાખલો છે આવતીકાલે મિત્રો આના પછી સ્વાધ્યાય 2.2 માં હજી ત્રીજો અને ચોથો દાખલો સેમ આ મુજબ છે આ જ પદ્ધતિથી આપણે દાખલો ગણી શકીએ છીએ જેમાં x બાર અને y બાર પૂર્ણાંક કિંમતોમાં જ મળે છે તમે ઘરે બેઠા બેઠા એના પ્રયત્ન કરી શકો છો આપણે આવી જેવી જ રીતના એ બંને દાખલા હોવાથી આવતીકાલે બંને દાખલા ન લઈશું તથા એના પછીની જે રીત છે કે જેમાં x બાર અને y બાર બંને કિંમતો પૂર્ણાંકમાં ન મળતી હોય અપૂર્ણાંકમાં મળતી હોય એવા દાખલાની આવતીકાલે આપણે પ્રેક્ટિસ કરીશું